તો ભાઈ રમ રમ ડેરે ને ભાઈ મસ્ત મજાનો હવાર ઉગી ગયો અને આજે હવાર હું કરું હું અટણ હાથમાં વાટકો લઈને જો વાટકા માં હે ઘઉં અને ભાઈ હરામ હારું કામ હવાર ન પર હું કહે ખબર આ પક્ષીઓને હે ને ચળણ નાખવાનું શાબાશ ઉડી ગયા પણ આગળ થોડીક વારમાં આવી જાય ભાઈ હે ને ચળણ નાખવાની ટેકનિક છે તમારે હે ને આમ ફોરા ફોરા હાથે નાખવું પડે આમ તમે ફરાકનેરું નાખો તો બધા કબૂતર ઉડી જાય આગલી ફેરે કેમ થતું ધીરે ધીરે નાખવાનું હોય અમે તમારે થોડી ટ્રેનિંગની જરૂર પડે કારણ કે હવાર સુધી ખાલી આપડે જરી ક્લિપ લીધી હતી પછી આપડે રૂંઢાની ક્લિપ લીધી અને ક્લિપ શું કામ લીધી ખબર જન્નત દેખાણ જો ભાઈ આપડે ગાય માતાજી પાણી પીએ ની જો હે ને મને બહુ એટલે બહુ જાજી મજા આવે મેં કીધું હું જરી કે ક્લિપ બનાવીને તમને દેખાડી દઉં આપણે વાત કરીને ભાઈ આપણે હે ને દવા થોડી ખાંજે છાંટવી પડે તો બરોબર હું ફિલ્ડ ઉપર પૂકી ગયો હોઉં અને અડધી રાતે જો ભાઈ આપણે દવા લેવા ભાગવું પડ્યું તો જો દવા લઈ આવ્યો હોઉં એવું ના વિચારજો કે નાસ્તો હે ધોની કરજો દવા છાંટવાની ચાલુ છે ઈ લેવલની ઈ રહી ભાઈ લગભગ હાથમો રાઉન્ડ આ લ્યો દવાનો અને અટણે જો અહીં ભેગું ઊભું જ રહેવું પડે એક દવા ઘટે ને દવા ઘટે એ પાછું મેળ ના આવે ને એટલે 24 કલાક અહીંયા જ રહેવું પડે ઓ ભાઈ આ તો ભાઈ બીજો દી ઉગી ગયો છે અને આજે આપણે ભરવાની છે વરી પાછી કુંડી કારણ કે ભાઈ હોને પાવું પડે ને તો કુંડી ભરવાના હે હજી આગલો વિડીયો જોઈએ એને તો ખબર છે આપણે કુંડી કીનાથી ભરી હે આપણા ઝેરીલા હરફથી હવે જે લોકો નવા હે એના માટે દેખાડી દઉં આપણી પાસે બહુ જોરદાર છે ને ઝેરીલો હરફ હે આ ઝેરીલો હરફ એવો હે ને સીના સોચી ન ઓગી ભાઈ આ હે આપણો ઝેરીલો હરફ દેખાય અહીંયા કારણ કે અટણ હે ને મોટર ચાલુ હે આ ઝેરીલો હરફ હે ને અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન હે કે આ ક્યારે ચાલુ થાય આનો હે ને વાલ ચાલુ કરો ને એટલે ફળહરાટી મારે ઓ ભાઈ કાયદે રીતે રોકી ભાઈ જેવી તમને ફિલિંગ આવી જાય જો તો એઠેથી હેવર વેવર બધું ઉપડવા માંડ્યું ભાઈ તમને હું નોર્મલી જાઉં તો આટલું બધું કંઈ પ્રેશર ના લાગે અને આપણું ઝેરીલો સાપ થોડોક શાંત છે હું કામ આજે બહુ ગાંડો નથી દૂધ નથી પીવડાવ્યું ને એટલે કોઈ સેન્સ જ વાત તો ભાઈ આપણે ભેહું પાઈ લીધી તમને દેખાય મારી પાછળ દેખાય છે આ પાછળ બની જાય ને એનો મતલબ શું ખબર ભેહું આપણી પોવાઈ ગઈ છે પણ જો એમાં શું હોય ખબર ઘણા વાર ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમે હેને પાડીને પગ હું કામ બંધો જો આગળ થોડીક વાર પહેલા જો આને ટાટી હે ને ઉપર ગમાણની અંદર ચડાવીને રાખ્યા હતા પછી જો ગમાણની અંદર પછી ઉભે પછી એની અંદર પોદરો કરે એની અંદર મૂત્રે એટલે પછી હું બધું ગમાણની અંદરનું હે ને ખાવાનું બધું થઈ જાય ફેલ એટલે આજે ને જરીક આપણે ભેહું પાણી હતી જરીક જલ્દી એમાં હે ને પેલો ટાટીઓ બંધ તો ભૂલાઈ ગયો તો ફટાફટ પહેલાં ટાટીઓ બંધ લઉં તો એની પહેલાં જો આ ખૂના જેવા પોદરા પર કાર નાખો ભાઈ કારણ કે પોદરામાં હે ને બહુ જાજો રૂપિયો હોય બધાને બહુ અંડર એસ્ટિમેટ કરતા હોય પણ ભાઈ પોદરા જેવું મજા નહીં કંઈ આ પોદરા તો ભાઈ ખાતરમાં ખાતર તરીકે કામ કરીને જે છે ને વાડીમાં ફાયદો કરે ને વાત પૂછવામાં ફટાફટ પહેલાં હે ને પોદરા પરા કરી લઉં પછી ઓલીનો ટાટીઓ બાંધી લઉં હા ભાઈ જો ફોન આપણે લગાડી દીધો ફોન પડી ના જાય તો સારું તો ભાઈ આપણું મિશન અહીં સક્સેસફુલ થઈ ગયું છે આપણે મસ્તીનું હે ને ટાટીઓ બાંધી લીધું છે દેખાય હવે જો આ ઉપર નહીં ચડી શકીએ જો કેવી અછપરીને ભેહું તો આપણી બહુ જાજી છે આ હે આ હે પણ બધાને ટાટિયા બંધ જાય તો પછી કાંટો એના પૂરો થાય ને ભાઈ જોતા અહીંયા પછી કેટલું આપણે બાંધવું પડે એક ઠેકાણા કામ હલવી લઈ હવે તમે બધા આપણા ડોગેસને જોવા હાટું તૈયાર હોવ ને કે જો અટાણા વરી પાછું જો લપુડીઓ થઈને બેઠા હોય જો લપુડીઓ થઈને જવું પડે વરી પાછું હે ને આને ભૂખ લઈ ગઈ હે ભૂખ લાગે ને એટલે માટી અહીંયા આવીને બેસી જાય કારણ કે એ થોડોક લપાટીઓ થાય જો અટાણા વરી પાછું થાય ને એવી રીતના કહ્યું ન જો રહડ હું ધ્યાન રાખીને બેઠો છે કે કંઈ રોટલો આવે કંઈ રોટલો આવે આગળ થોડીક વાર ઘડે જાય ને તને આવી ભાઈ ભૂખ હે ને બહુ જાજી વધી ગઈ છે એટલે જો ધીરે ધીરે જો ઓહરી કરે ને પરિયાણ કરવા માંડ્યો છે ને જો બેહવાની પોઝિશન બદલી ગઈ છે અરે દઈ દે તને આગળ મોજ કર પણ જીરક હે ને રોટલા ઘડાવા દે તારો વારો આવશે સબકો મિલેગા તને ભાઈ કાલ હાઈ રોટલો વધ્યો તો કહ્યું હે ને કૂતરો જોઈ હતી ખબરાવી નાખી વરી પાસે તાજો ખરાવી નાખી આયા નહીં બારો બારવાલ 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 આવી રીતના ભાઈ કૂતરાનું લલચાવાય નહીં હું તમ કહો થોડીક વાર મસ્તી કરી લેવાય ટ્રેનિંગ આવી જાય મોજ કર જા એક રોટલી જરીક ચટણી વાળી છે એને થોડુંક ચટપટું થઈ જાય ને સિંગ ભજીયા હા તો ભાઈ આજની અપડેટની વાત કરીએ તો આજે આપણે શું કરવાનું છે ખેતી કામ કરવાનું હોય અગે ને આપણે તો બહુ જાજુ નથી કરવાનું પણ આપણે ખાલી થોડુંક જ કરવાનું હોય પણ હું જે અટાણા ખાતે હે ને ખેતીમાં નીકળી ગયો કારણ કે હે ને પેટ્રોલ આપણી પાસે બહુ જાજુ છે તો સાચી નામ ક્યાં પેટ્રોલ છે સોરી 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 આપણે પાસે એનર્જી બહુ જાજી છે થોડીક સમય પહેલાં આપણે ખબર આની અંદર હે ને દવા છાંટી હતી પછી જો થોડુંક પાંદડાનો કોર હે ને ધીમે ધીમે તમે હે ને દેખાવા માંડીએ કારણ કે ઈર મરવા માંડી હતી મેં આગળ વાત કરી હતી ને આપણે હાંજે છે દવા ચાટતા હતા આગળ તમે જોયું હતું ને હાંજે ફુવારા ચાલુ કરતા ઈર એવી હે ને હોશિયાર હે ને ગધડીની હાંજે આવે બોલો ખાઈને આવીને જે નવો નવો કરો ને એ ખાઈ જાય આપણે તો ક્યાં જવું અમે વિચારે કે માંડવી ક્યાં આવી એમને કાઢી દઈએ કોઈ નવા પાંદડા નથી આગતા નવા ફૂલ નથી ઉગતા
પછી અમને ખબર પડ્યું, અબ મેં સમજ્યા એના જેવું થયું હે. અને વળી પાછા આજે આપણે શું કર્યું હે, માંડવીમાં પાણી ચાલુ કરી દીધું હે ભાઈ, કારણ કે માંડવી થઈ ગઈ હે જરીક તરહી. જોતા હું કે હે ને પાણી ક્યાં સુધી પૂગ્યું હે, કઈ રીતે ચાલુ કર્યું હે, કારણ કે પાણી છે ને હવારનું ચાલુ થઈ ગયું હે 5 વાગ્યાનું. અને મને અટાણ ખબર પડી, જો કે અટાણ ખબર પડી એટલે આપણે ફટાફટ કરીને એક વિડીયો ચાલુ. એમાં શું હે ભાઈ, અહીંયા લગભગ તમને હે ને પાણીનો થોડોક અવાજ આવતો હોય, આવે કે નથી આવતો? નથી આવતો, ઉપર નજીક લઈ જાઉં. જોતા ભાઈ માંડવી અમુક તો હા બહુ જાજી થઈ ગઈ, અહીં વચમાં વળી ગરકોલ આવી જાય છે, એ મજા નથી આવતી. આ કરકોલ આવે ને જો અહીંયા કે પાણી ચાલુ છે, અહીં ખડખડતા નીરનો અવાજ આવે છે, જો અહીંયા ધીમે ધીમે જો હાર્યું પાણી પૂગવા માંડ્યું છે, અને અહીં ક્યાંક જો પાણી ચાલુ છે. હવે તમે વિચાર્યો કે આ પાણી ક્યાંથી આવે છે? પાણી જો અહીંથી આવે આપણું, દેખાય જો હાર્યું, અહીં જંકશન રાખ્યું હોય આપણે, ત્યાં તમને જરીક લઈ જાઓ. અહીંયા જો ભાઈ નીચે છે ને પાણી પૂગી ગયું છે, લગભગ હું પાણીમાં ચાલુ હું, પાણીમાંથી નીકળી જાઉં ભાઈ. આની અંદર છે ને પગ ગારાવાર છે ને તો બહુ મજા ના આવે, એટલે મજા તો આવે પણ આપણે જરીક વિડીયો ઉતરીને વજું જવું છે. કામ કરતા હોય તો આપણે પગ ગરાવર કરવો જ પડે ને ભાઈ, એને જ હું છે. જો હાર્યું અહીંયા સપોર્ટ સિસ્ટમને બધું રાખ્યું હોય ભાઈ, અહીંયા બાકી ખબર છે ને એ જૂનું ડ્રમ હતું ને અહીંયા જો એ સપોર્ટ તરીકે રાખી દીધું, બાકી અહીં પાણીનો પ્રેશર એટલો હોય ને તો અહીંથી જો આખે આખું વાક્યું જ ભાંગી નાખે. અને આ ભાઈ બહુ મૂંઘું આવે એટલે આપણે ખોટો ધંધીનો કરવાનો જ નથી, તો લાઈન અહીં પાથરી દીધી આવી રીતના. જવા દે જવા દે જવા દે જવા દે જવા દે જવા દે. ઓ અહીંયા જો જરીક જ્યાં ઓલું આવે ને ત્યાં થોડુંક લીકેજ હોય, જો આવી રીતના હાર્યું ભાઈ. જેવી રીતના પાણી પીવાતું જાય ને એવી રીતના જો આપણે લાઈન એક એડ કરતી જવાની, કારણ કે જમીનનો ઢાળ છે એવી રીતના ઠેઠ સુધી ના પૂકે ભાઈ, પાણી થોડું ઘરે લઈ જાય. તો એ પ્રમાણે થોડો ફિઝિક્સના નિયમ લગાડીને લાઈન એડ કરતી જવાની, કાઢતો જવાનું. પછી એટલા પાકનો એટલો પટ્ટો થઈ જાય એટલે બીજો પટ્ટો લેવાનો, સિસ્ટમેટિક કામમાં કામ કરવાનું ભાઈ. આ તમે અનુભવથી શીખી શક્યો, યુટ્યુબમાંથી વિડીયો જોઈને નહીં. અરે ભાઈ આ થાય હું જીરક વાર લાઈટ આવે ને માન જીર ક્યારે ઉપયોગ તો લાઈટ હોય જાય. એ ભગવાન ક્યાં જુલુમ હે. બીજો કે આપડે ભાઈ અંબાલાલ પટેલ કે દેના આગાહી દે, વરસાદ આવી હે વરસાદ આવી હે, બીજું પાણી આ લ્યો માંડવીમાં, ને હમણાં થોડાક દિવસમાં આ ત્રીજું પાણી ચાલુ થઈ જાય, હજી એક વરસાદ આવી હે. શરમ કરો ભગવાન સે ડરો. મોટર ચાલુ કરી લીધી, જો આપણે થોડીક વાર હે ને ઓલું વાલ ખોલી રાખવો પડે એટલે હે ને પાણીનું પ્રેશર બહુ ઓછું આવે. જો કૂતરો અહીં મસ્ત મજાનું પાણી પીએ હે, તરહ લઈ ગઈ પીવા માંડતું તારે, એમાં હું જાણું. આ જો પાણી પીને અહીં જાય છે મામાદેવ પાસે, ઘણા લોકો કહેતા ને તમારે અહીંયા મામાદેવનું મંદિર છે, જી હા મિત્ર જો આવ્યું મામાદેવ બેહાડ્યા હે. જો મોટર આપણે ચાલુ થઈ ગઈ છે, અને આપણે મોટર ચાલુ કરીને જો આપણો ઘરનો વાલ છે, આ વાલ જો આપણો પથરાતો 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 વાં જઈને વાં જઈને વાં છેટોલા હઠે સુધી પૂગે છે. એટલે જો આપણે મોટર ચાલુ કરીને 5.5 ઇંચની મોટર છે, 6.5 ની છે, ડાયરેક્ટ તમે વાલ ખોલી રાખો ને લાઈન વચમાં ક્યાંક ને ક્યાંક ફાડી નાખે એરના કારણે. તો અહીં જો જંકશન હેચું હોય, જંકશનમાં પહેલાં જો આ વાલ આપણો ખોલી નાખવાનો, મોટર ચાલુ થઈ ગઈ આ વાલ ખુલ્લો હોય ને આ વાલ ખુલ્લો હોય એને ધીરે ધીરે બંધ કરવાનો, એટલે આમાં ધીરે ધીરે પ્રેશર વધે, ધીરે ધીરે પ્રેશર વધે ને આપણે વાં ચાલુ કરવાનું. કેમ બાકી ફિઝિક્સ વખતની જેમ ભાઈ આપણે વારે ખેર મોટર ચાલુ કરાય ને, એટલે જો મારે અહીંયા હરી કરવા આવું જ પડે, ખબર નહીં પણ શું છે, પણ અહીંયા એનું હરી ના કરો ને ત્યાંથી મને સાંજે નિંદર ના આવે પણ ભૂખ ના લાગે, તો વાંધો નહીં કરી નાખે વળી પાછી હરી એ 80 રૂપિયાના ચંપલ પહેરીને. ગરમી એવી પડે ને થોડી કાઢારા ભરી ગઈ, એટલે ભાઈ હવે મારે હે ને કરવો હોય વિડીયો શૂટ. કયો? આ વિડીયો શૂટ? હા આ વિડીયો શૂટ કરવા હોય, પણ એની પેલા મારે કરવો હોય ચેલેન્જિંગ વિડીયો શૂટ. આપણે ગુજરાતી ભડાકામાં ભાઈ મસ્તી નો ચેલેન્જ શૂટ બનાવ્યો હોય, ચેલેન્જ શૂટ તો થઈ ગયો હોય, ખાલી એડિટિંગ કરવાનું બાકી. અને એડિટિંગમાં હે ને બહુ એટલે બહુ જાજો સમય થઈ જાય ભાઈ, કારણ કે એડિટિંગ હોય ને પીસીમાં નથી કરતો, અટાણે ફોનમાં થયું, કારણ કે હે ને લાઈટ રે ના રે, વળી અડધું કામ કોક વાર તો સવારે સવારે વહી જાય ને, પછી હે ને હાવ રૂંઢે છે થયો, તો ત્યાં સુધી આપણે શું કરવું? તો એ લગભગ એડિટ કરવાનું થોડોક જ બાકી છે. તો મેળ પડી ને તો આજના જ નાખી દઉં, મેળ નહીં પડે તો આપણે કાલ નાખી દેવું, એને જેવું તો ફટાફટ એડિટ કરી નાખું, બ્લોગ આપણો એને પૂરો કરી નાખી, મને ખબર થોડો બ્લોગ જીણકો બન્યો, પણ આ કામ મળવી લેજો રામે રામ ડાયરાને.